નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના સૌથી મોટા અને મહત્ત્વના સમાચારની વાત કરીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલ ઘંટડીને પ્રેસ કરી લેજો, એટલે ખેતી અને હવામાનને લગતા સમાચારદારો તમને મળતા રહે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનો પૂર્ણ થવાની તૈયારીઓ છે ત્યારે હજી પણ જોઈએ તેવી ઠંડીની શરૂઆત જોવા મળી રહી નથી, ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તે મુજબ હવામાન વિભાગની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે અને નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી કાતિલ ઠંડીનો અહેસાસ શરૂ થઈ જશે, તો ત્યાં સુધી ઠંડીની રાહ જોવી પડશે. તો અન્ય મોટા સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવની ખરીદી બાબતે મોટા સમાચાર જોવા મળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, જેમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. અને આ ટેકાના ભાવની પ્રક્રિયા હજી 90 દિવસ સુધી ચાલશે અને ખરીદી માટે લાભ પાંચમથી 50 ખરીદી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને ટોટલ ટેકાના ભાવે ખરીદીમાં વેચવા માટે 62,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો અન્ય મોટા સમાચારની વાત કરીએ તો રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો ચૂંટણી પહેલાં ખેડૂતોને રીઝવવા માટે સરકારે જાહેર કર્યું મોટું રાહત પેકેજ. ખેતી પાકોમાં વરસાદને કારણે થયેલા નુકસાનને લીધે રાજ્ય સરકારે જાહેર કર્યું 630 કરોડ રૂપિયાનું રાહત પેકેજ, જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ જિલ્લાઓમાં 33% કે વધુ નુકસાની હશે તો તેવા ખેડૂત મિત્રોને સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. તો અન્ય મોટા સમાચારની વાત કરીએ તો દેવમાફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દેવામાફી કરવામાં આવી નથી, ત્યારે ચૂંટણી પહેલાં ખેડૂતો દેવામાફીની માંગ કરી રહ્યા છે અને સરકાર પર પ્રેશર બનાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે રાહત પેકેજ આપી અને દેવામાફીની માંગ પર મલમ ચોપડ્યો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આને કારણે ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, જેને કારણે દેવામાફીની શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. તો ચૂંટણી પહેલાં અન્ય મોટા સમાચારની વાત કરીએ તો કપાસના ભાવમાં હાલ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ ખાસ કોઈ મોટી તેજી દેખાતી નથી, પરંતુ સરેરાશ હાલ 1700 થી 1800 રૂપિયા પ્રતિમણના ભાવ જોવા મળી રહ્યા છે. તો ખેડૂતો જરૂર પૂરતો પોતાનો માલ વેચે અને બજારમાં એક સાથે પોતાનો માલ ના ઠલવે, જેથી કરીને સારા ભાવો આગામી દિવસોમાં ખેડૂત મિત્રોને મળી શકે છે.